આવતીકાલે વેલેન્ટાઇન ડે છે. વેલેન્ટાઇન ડે એટલે પ્રેમનો દિવસ. આ દિવસ દરેક પ્રેમ કરવા માટે ખાસ હોય છે. પછી તે યંગસ્ટર્સ હોય કે પછી મેરિડ કપલ હોય કે પછી વૃદ્ધ હોય, દરેક માટે આ દિવસ ખાસ છે અને આ દિવસને તેઓ યાદગાર બનાવવા માંગે છે. આમ તો જોવા જઈએ તો આ જે દિવસ છે તે પશ્ચિમી સંસ્કૃતિનો દિવસ છે, પણ છેલ્લા કેટલાક સમયથી આ દિવસને આપણે ત્યાં પણ એટલા ધામધૂમથી મનાવવામાં આવે છે અને ખાસ કરીને જો જોઈએ તો યુવાનોમાં આ દિવસને લઈને ખૂબ જ ક્રેઝ જોવા મળે છે. ત્યારે આ વખતે વેલેન્ટાઇન ડેમાં કઈ રીતની ડિમાન્ડ છે, કઈ રીતની વસ્તુઓ આકર્ષણ જમાવી રહી છે તે વિશે વાત કરીશું. આપણે હમણાં ગોલ્ડ રોડ પર આવેલી ઓકેઝન શોરૂમમાં છે અને ત્યાંના જે ઓનર છે આપણે તેમની સાથે વાત કરીને જાણીશું. જી અંકલ, સૌથી પહેલાં તો એ જણાવશો કે આ વખતે વેલેન્ટાઇન ડે પર કઈ રીતનો માહોલ છે? એકચ્યુઅલી જોવા જઈએ તો અત્યારે જે ચાલી રહ્યું છે તેના હિસાબે ઓલમોસ્ટ યુ કેન સે કે ઇટ્સ 50% ડાઉન, ને આમાં કોઈની કંઈ એ છે જ નહીં, બધાને જ તકલીફ તો છે જ, પણ તો પણ 50% ડાઉન હોવા છતાં વી ફીલ હેપી કે ભલે આટલું પણ ચાલ્યું છે એ બહુ સારું કહેવાય, કારણ કે એક વર્ષથી કોઈએ કોઈ ફેસ્ટિવલ સેલિબ્રેટ કર્યો નથી. સો ધીસ ઇઝ ધ બેસ્ટ થિંગ. ને અમે એવી આશા રાખીને જ આ માલ કવર કર્યો હતો કે એક વર્ષ કોરોનાને થઈ ગયો છે એટલે ઓલમોસ્ટ આ ફેસ્ટિવલ તો સેલિબ્રેટ કરશે ને કરશે જ લોકો, અને એવું થયું છે. આ વખતે કઈ કઈ વેરાયટીઓ છે અને કઈ વસ્તુ હોટ ડિમાન્ડમાં છે? અત્યારે જેમ રૂટીનમાં જોવા જઈએ તો ટેડી બેર્સ તો છે જ છે, એ તો દર વખતનું જ કામ છે. ને બીજું અત્યારે અમે ચોકલેટ્સની ઘણી વેરાયટી ઇન્ટ્રોડ્યુસ કરી છે, એ બહુ સારું ને બહુ સારો ફીડબેક અમને મળ્યો છે એનો કસ્ટમર્સનો. ને એવું કહે છે કસ્ટમર કે મોઢામાં સ્વાદ રહી જાય એટલો સરસ અમે એક ચોકલેટ પીઝા બનાવ્યું છે, ને એનો બહુ સારો ફીડબેક મળ્યો છે અમને. સર, આ જે ડે છે તે યંગસ્ટર્સ તો મનાવતા જ હોય છે, પણ છેલ્લા ઘણા સમયથી આપણે એવું જોઈએ છે કે જે મેરિડ કપલ હોય કે ઇવન જે લોકો ઓલ્ડ એજ હોય ને તે લોકો પણ આ દિવસને ખાસ મનાવતા હોય ને તે લોકો પણ પોતાના પાર્ટનરને ગિફ્ટ આપતા હોય, તો તેઓ એવા કસ્ટમર પણ છે તમારે ત્યાં કે જે આવે છે ને લઈ જાય છે ગિફ્ટ? બિલકુલ એવા કસ્ટમર છે. એક તો પહેલામાં પહેલી વસ્તુ એવી છે કે ઓલ્ડીઝે કેમ સેલિબ્રેટ નહીં કરવું જોઈએ, એમનું પણ મન છે હજુ પણ, ને એ લોકોએ બી સેલિબ્રેટ કરવું જોઈએ. એના માટે અમે ઓલ્ડીઝના એવા કપલના શોપીસ પણ લાવ્યા છે કે જે લોકો આવીને રાત્રે અહીંયાથી અમારે ત્યાં કલેક્ટ કરીને અહીંયાથી ઘરે જશે પછી. ને મેરિડ કપલનું સમજો કે ટેક્સટાઇલ માર્કેટવાલા જે અમારા કસ્ટમર્સ છે એ લોકો તો 8:30 નીકળશે એટલે ફોન કરી દેશે, અંકલ બેઠના અમે આ રહા હું, એટલે અમારે બેસવું જ પડે. ને એના માટે એ લોકો આવે ને અહીંયાથી કલેક્ટ કરીને સીધું ઘરે જાય એમની વાઇફને આપવા માટે. એટલે સેલિબ્રેટ તો બેટા બધું જ બધા જ કરે છે. આજે આવતીકાલે વેલેન્ટાઇન ડે છે ને સાથે રવિવાર પણ છે, તો આ વેલેન્ટાઇન ડે વિશે તમારું શું કહેવું છે? સેટરડે છે એટલે મોસ્ટ પ્રોબેબલી કાલે તો આખો દિવસ ચાલવાનું જ છે, દેટ ઇઝ ફોર કમ્પ્લીટલી ફોર શ્યોર એમ, કારણ કે લાસ્ટ સેટરડે પણ અમે જે માર્ક કર્યું હતું જે ફર્સ્ટ ડે ઓફ ધ વેલેન્ટાઇન વીક હતો એ પણ એટલો સરસ ચાલ્યો હતો, એટલે હવે આજે સેટરડે ને સન્ડે એ બે તો ચાલવાના ચાલવાના જ હતા, ને એવું અત્યાર સુધી તો કમ્પ્લીટ થયું જ છે. હવે કાલે સન્ડે તો છે, એ તો ફૂલ ચાલશે. એ તો અને શું વેલેન્ટાઇન ડે પર તમે શું કહેશો આપણા જે સુરતીઓ છે તેઓને? સુરતીઓને તો કંઈ કહેવા જેવું છે જ નહીં, બસ એ લોકો માટે તો લવ ઇઝ ઇન ધ એર. કાલે સામે સાંજે જો તમે અહીંયા ઘોડદોડ પરથી નીકળશો તો તમને ટ્રાફિક મળવાનો જ, અડધો કલાક તમારે ટ્રાફિક સિગ્નલ પર ઊભા જ રહેવું પડશે, એટલી પબ્લિક કાલે નીકળવાની છે. જી બિલકુલ. તો વેલેન્ટાઇન ડેને લઈને શહેરમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે આપણે એમ કહી શકીએ કે ખરીદી દર વખત કરતાં ઓછી છે, તેમ છતાં પણ જે લોકો પોતાના પાર્ટનરને પ્રેમનો ઇકરાર કરવા માંગતા હોય તે દિવસ તેમને માટે તો ખાસ છે, અને તેને માટે અહીંયા ખૂબ જ સરસ ચોકલેટ છે, પ્રેમના લવના કોટ્સ લખેલી ચોકલેટ્સ અવેલેબલ છે, લવ બાર અવેલેબલ છે, તે ઉપરાંત ઘણી એવી યુનિક ડિઝાઇન છે, યુનિક એવી વસ્તુઓ છે કે જે તમે તમારા પાર્ટનરને આપીને કંઈ પણ કહ્યા વગર તમારા પ્રેમનો ઇકરાર કરી શકો છો. કેમેરા પર્સન ફૈઝાન સારા સાથે નિકિતા ચલિયાવાલા, ચેનલ સુરત.